આજે આપણે બનાવશું ટમેટાના ભજીયા. હવે ટમેટાના ભજીયા બનાવતા પહેલા આપણે એક ચટણી બનાવીશું. કોથમીર લેશું, મરચું લેશું, લસણ, ફુદીનો એડ કરીશું, ઝીણી સેવ એડ કરીશું, મીઠું, આમચૂર પાવડર એડ કરીશું, સેવ એડ કરીશું અને આખું જીરું એડ કરીશું અને થોડીક ખાંડ એડ કરીશું. થોડું પાણી એડ કરીશું. આ રીતે આપણે ચટણી બનાવી લેશું. હવે બેસન લેશું, એમાં 3 ચમચી જેટલો ચોખાનો લોટ, અજમા, મીઠું અને હળદર એડ કરી મિક્સ કરી લેશું. આપણે બેસનનું બેટર બનાવીશું ભજીયા માટે. હવે થોડું પાણી એડ કરી અને મિક્સ કરતા જઈશું. થોડું થોડું પાણી એડ કરી આ રીતે આપણે બેટર બનાવી લઈશું. હવે આપણે ટમેટા લેશું અને આ રીતે મીડિયમ થિક કટ કરી લેશું. બહુ મોટાઈ નહીં અને બહુ પતલાઈ નહીં એવી સ્લાઈસ કરવાની છે. અને ખાસ એ વસ્તુનું ધ્યાન રાખવાનું છે, જ્યારે બનાવવાના હોય ભજીયા ત્યારે જ આ રીતે કટ કરવાના છે. અને ટમેટા એકદમ કઠણ લેવાના છે. હવે આપણે જે ચટણી બનાવી છે એ ટમેટા ઉપર લગાવીશું. આ રીતે લગાવી દઈશું બધા ટમેટા ઉપર. બેસનના બેટરમાં ચપટી સોડા એડ કરીશું, ઉપર ગરમ તેલ એડ કરી અને મિક્સ કરી લેશું. હવે ટમેટાને આ રીતે ડીપ કરીશું અને ચમચીની મદદથી આપણે ઉપર બેટર લગાવી અને ફ્રાય કરીશું. આવી રીતે બધા ટમેટાના ભજીયા આપણે ફ્રાય કરી લેશું. તમને મારી રેસીપી આ ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો.
તમે જોઈ શકો છો આપણા ટમેટાના ભજીયા તળાઈ ગયા છે. આવી રીતે જ બીજા બધા ભજીયાને આપણે ફ્રાય કરી લઈશું. આ ભજીયા વરસતા વરસાદમાં ખાવાની બહુ જ મજા આવે છે, તો તમે પણ ટ્રાય કરજો. આ રીતે તમે ભજીયા બનાવશો તો આ ભજીયામાં સહેજ પણ તેલ પણ નહીં રહે અને સ્વાદમાં પણ સરસ લાગશે.